आज मोबाइल से टीवी से आज मानस वृत्ति हो खोराक एवं कपड़ा एवं बाहर नु वातावरण एवं है आप समाज साथ चालू बराबर है પણ અમુક વસ્તુ જે આપણને વિચલિત કરે છે એનાથી દૂર રહેવું જોઈએ. બધાય જમતા હોય પણ તમને ડાયાબિટીસ હોય તો તમે સ્વીટ ના ખાઓ, કારણ કે આપણે નડે છે. એવી રીતે ઘરની અંદર પણ પૈસો નકરું જીવન નથી. તમે ભાડે રહેતા હો ને આનંદ આવશે, ઓછા પગારમાં આનંદ આવશે. કોઈ પણ પત્ની હોય એના પતિને ક્યારેય પણ ટેન્શન ન આપવું જોઈએ. આજે આખી જિંદગી ભરણ પોષણ તમારું કરે છે, સુખ દુઃખમાં સાથ આપે છે, અને કેવા ટેન્શનમાં આજે પૈસા કમાવાની ખાવાના ખેલ નથી. પછી આમ કેટલું બધું એ આજે ઓફિસમાંય પણ ઉપરવાળાનું પ્રેશર ને નીચેવાળાનું પ્રેશર હોય, દુકાનમાં પણ ઘરાકને નામું લખવું ને શેકિંગ ને આ તેન માર બિચારો કંટાળીને ટ્રાફિકમાંથી ઘરે આવ્યો હોય એને કેટલા ભાવથી બોલાવે, એની બેગ લઈ લે ઠેલી હોય હાથમાં, પંખો કરે, પાણી આપે, હસતું મોટું સારું કર્યું આવી ગયા, કેટલો આમ માણસને થાક ઉતરી જાય. આ તો કે એટલે કેમ જ વહેલા આવી ગયા છો? પણ વહેલા આવ્યા છે કે કોકનું ઘર છે સારું ને વહેલા આવ્યો છું, કાંઈ તમારે મીટર ફરે છે કઈ આપવાનું? દરેક માણસની પત્ની એના પતિને જેટલો પ્રેમ વધારે આપશે ને એટલું એના પતિનું ચારિત્ર સારું રહેશે. અને પતિ હોય એને પણ એની પત્ની સિવાયની વૃત્તિ ક્યાંય ન જાવી જોઈએ. તો તમારા સંતાનો સંસ્કારી સારી રીતે જીવે. પ્રવચનથી છોકરાઓ સંસ્કારી નથી થતા, જીવનથી થાય છે. પ્રવચનો તો એક માહિતી છે. જીવન આપણું જેટલું સારામાં સારું આપણે જીવી શકીએ. મન બહુ ખરાબ છે, લપસણું છે. તમારું મારું નહીં, મોટા દેવોનું ને ઋષિ મુનિઓના મન વિચલિત થઈ ગયા છે માયાને લઈને. તમે કલ્પના કરો કે કેટલો મોટો રાવણ ત્રિલોકીનું રાજ કરે, 10,000 વર્ષ તપ કર્યું, મહાદેવ પ્રસન્ન થયા, બ્રહ્માજી પ્રસન્ન થયા, વેદ ઉપર ભાષ્યો જેની લખ્યા છે, એટલો જ્ઞાની માણસ બ્રાહ્મણ કુળમાં. પણ આજે જો કામ વાસનાની ન ગઈ, અને ન ગઈ એનો વાંધો નહીં, બોર્ડર બાર ગયા ભાઈ, એની પત્ની જોડે ભાઈ વિષય ભોગી, તું તારી વાઇફ છે, કોઈ આંગળી નહીં સીધે સમાજમાં. પણ માણસ આજે ક્યાં જાય? ઘરમાં ખાવાનું હોય તો હોટલમાં જાય છે ને આપણે, ઘણા તો એકલા ખાઈને આવે બહારથી, સારું ખાઈને આવે ને પછી ઘરે એની વાઈફને હું કે આજ મને ભૂખ જેવું નથી, ભાઈ બોલને એકલો ખાઈ આવ્યો છો ઢોસા હોટલમાં જઈ. માણસ આજે છે ને બનાવટ કરવી, દંભ કરવો, દેખાવ કરવો, એ તો એક સુખની કે એ ચાવી જ નથી. પછી આપણો વિશ્વાસ કોઈ ન કરે ઘરમાંય. આજે દીકરા હોય, દીકરીઓ હોય તમારી, આજે છોકરીઓની પણ એટલી બધી ઉંમર થઈ જાય, આખી પછી જાય મોબાઈલમાં ખાનગીમાં વાત કરે એટલે શંકા કુશંકા જાય આપણને. અને શું કરે છે, છોકરીનું કોકવાર ચારિત્ર બગડ્યું, કંઈ કોકની જોડે સંબંધ બાંધ્યા તો એની મમ્મી છે ને એને ટોન્ટ મારે, એને લઈને છોકરી વધારે પહેલા જોડે જોઈન્ટ થાય, એને વાલ કરવું જોઈએ, હેત કરવું જોઈએ બહુ જ, એને એમ થવું જોઈએ મારી મમ્મી ન ગમે મારીથી થાય જ નહીં. આપણે કેમ વિચારીએ ભાઈ બાપાને ન ગમે મોહન સ્વામી મહારાજ ને, એવું આપણે ના કરવું જ જોઈએ. કારણ કે એનું જીવન એવું છે ને આપણે કાંઈ આપ્યું નથી આમ લૌકિક રીતે જોવો તો, આમ આમ બીજી રીતે વસ્તુના રૂપમાં. પણ આપણા હૃદયમાં નહીં, લાખોના હૃદયમાં પ્રમુખ સ્વામી મહારાજ માટે પ્રાણ આપવાની ભાવના છે, જીવન આપી દે લોકો, કારણ કે એનું જીવન એવું છે. એટલે સારું જીવન ઘરમાં જીવી આપણે. પત્નીને એમ હોવું જોઈએ કે મારે હારામ હારું મારા પતિને જમાડવું છે, મારા દીકરાને જમાડ. ઘણી વાર છોકરાને બટેટા ભાવતા હોય શાક, પતિને ના ભાવતું હોય તો બે શાક કરો થોડા થોડા, હું ફેર પડી જવાનો છે. તમારે શહેરમાં તો નથી ખેતરમાં જવાનું, નથી ભેંસ્યું કે દોવાની, નથી વાસીદા કરવાના. અત્યારે તો ઘરમાં કેટલી બધી મશીનરી આવી ગઈ, કપડાં ધોવાનું, ઘર ઘંટી કરવાનું, હું થોડું ઘણું હોય એવી તો આપણે સારું ઉડતું શરીર સારું, એમ થાય માણસ વોકિંગ કરવા જાય, એવડા ઘરમાં કામ કરો ને. સાસુને પણ એ રીતે રાખવું જોઈએ કે મારી છોકરાની પત્ની મારી દીકરી છે, બહુ વાલથી રાખવી પડે એને, બધું એને હોંપા જ મળાય, એને મમત્વ ઘરનું વધારે જાગશે, તમારી સેવા ગઢપણમાં એ જ કરશે. અને છોકરાની પત્નીને વિચારવું જોઈએ કે મારા પતિના માતા પિતા છે મારા પોતાના જ માતા પિતા છે,
એ ગઢા માણસોની મારે સેવા કરવી જોઈએ વૃદ્ધ માણસોની, કારણ કે અમે વૃદ્ધ થશું તો છોકરા નહીં શીખે, પછી અમને પ્રશ્ન આવશે. બહુ જ માણસને જીવન છે ને ભગવાને આપણને આપ્યું છે ને એ ઘડવું પડે. આપણે હોનાનું ગચકું તમે ગળામાં પહેરીને ફરો, હારા ન લાગીએ આપણે. એની સાંકળી બનાવે, કઈ ઘરણા બનાવે, પણ એમને નથી બનતા. એમ જીવનને ઘડવું પડે સમજણથી. સુખ દુઃખ તો આવવાના આવવાના ને આવવાના. સમજી, નરસિંહ મહેતાના ઘરમાં દુઃખ આવ્યું, એટલું ભજન કર્યું, એને કોઈનું ખોટું નહોતું કર્યું. આપણે ઘણી વાર બોલીએ, મેં કાંઈ ખોટું નથી કર્યું. નરસિંહ મહેતાએ હું ખોટું કર્યું છું, મીરાબાઈ હું ખોટું કર્યું છું, તુકારામે હું ખોટું કર્યું છું, દાદા ખાસરે હું ખોટું કર્યું, યોગી બાપા કેવા પુરુષ હતા, પ્રમુખ સ્વામી, બધાને દુઃખ આવ્યા છે. તો આપણે બધા અત્યારે સત્સંગ સાંભળીએ છીએ ને થોડું મનને એડજસ્ટ કરવું, થોડો ભીડો વેઠતા શીખવું, ચલાવી લેતા શીખવું, થોડું નમી જતા શીખવું, કોઈ પણ પત્ની અને પતિને ઉતારી ન પાડવા, એની પર પાવર ના વાપરવો. આપણી સંસ્કૃતિ નથી. સીતા માતા રામને દુખે દુખી ને સુખે સુખી રહ્યા છે, એ આપણા આદર્શ પાત્રો છે. આજે જનક રાજા એ સીતાજીને વળાવ્યા ત્યારે શિખામણીની માતુશ્રી હતી સુનૈના, અને જનક રાજા બે હું શિખામણી આપી કે આ પરિવારને ભૂલી જશે, અને અયોધ્યાનો પરિવાર છે રામ દશરથ રાજાનો, તારો પરિવાર છે, ભેદભાવ ના રાખીશ, એના દુખે દુખી સુખે સુખી. તો કેટલા દુખો એને આવ્યા છે સીતા માતાને, પણ એક ચિઠ્ઠી નથી મોકલી પિયરમાં કે 14 વર્ષ જંગલમાંથી આવ્યા પછી પણ 20 વર્ષ સુધી એકલાને જંગલમાં મૂકી આવ્યા છે. ત્યાં બાળકનો જન્મ આપ્યો છે, પેટમાં બાળક છે ને મૂકી આવ્યા છે. તો રામચંદ્ર ભગવાનનો અવગુણ નથી લીધો, નથી પેલા ધોબીના કહેવાથી મોકલ્યા એનો નથી લીધો, કોઈનો નહીં, અને બોલ્યા જન્મો જન્મ મને રામપતિ મળે. આજે કેવા પાત્રો આપણા ભારત વર્ષમાં એક નથી આવા. દ્રૌપદીજી જુઓ તમે, આ આદર્શ પાત્રો છે. ભગવાન સ્વામિનારાયણે મધ્યના 28 ના વચનાત્માં લખ્યું છે કે સીતા માતા દ્રૌપદી જેવી કોઈ દુનિયામાં સ્ત્રી નહીં. સ્ત્રી બધી હારી, પણ એના જેવી નહીં. એકલા અર્જુને મત્સ્ય વ્યંત્ય કર્યો, દ્રૌપદીને 5 પતિ સ્વીકારવા પડ્યા. કુંતા માતાને કીધું કે ભાઈ એમ હું વસ્તુ લઈને આવ્યા છે. કુંતા માતા તો રસોઈ કરતા હતા, અવળા મોટે હતા, અને પાછળથી આ કોઈ ફોલ્ટ ન પડ્યો કે હું વસ્તુ લઈને આવ્યા છે. તો કે સરખા ભાગે 5 ભાઈઓ વેચી લેજો, એટલે 5ના પત્ની થયા. તોય વિરોધ નથી કર્યો, જુગારમાં મૂકી દીધી દ્રૌપદીને, તોય એની નથી શબ્દો માર્યા. 13 વર્ષ જંગલમાં ગયા, રાજકુમારી હતા, અગ્નિના કુંડમાંથી ઉત્પન્ન થયા, દ્રુપદ રાજાની દીકરી. કેવા દુઃખો વેઠ્યા છે, પણ પાંડવોને છોડીને જવાનું મન નથી થયું એને. ક્યારે ઉતારી નથી પાડ્યા પાંડવોને. સત્યભામા કૃષ્ણ ભગવાનની પત્ની પૂછે છે દ્રૌપદીજીને કે તમને શાંતિ ને આનંદ કેમ રહે છે? તો કે હું 5 પાંડવો કે ને એમ જ કરું છું, ભેદભાવ ને પક્ષપાત નથી રાખતી, એની મરજી પ્રમાણે રહું. આજે આપણે ઘણી વાર કોઈ સ્ત્રી માટે નથી બોલતો, પણ કમાતા હોય, કઈ વધારે ભણેલા હોય તો ઘરમાં થોડુંક આપણે પાવર નહીં વાપરવાનો. વડીલો હોય બેચારા, હવે એને ઉંમર થઈ છે, એટલે એને ન એટલી બધી પાવરફુલ બુદ્ધિ કે મગજ કામ કરતું હોય, તો એકની એક વાત કરે, થોડી ગંદકી કરે, કંઈક પ્રશ્ન કરે, ચલાવી લેવું. આપણી ઉંમર થશે ત્યારે આપણે આ જ થવાનું છે. નવી પેઢી તો એકદમ આધુનિક આવશે. વૃદ્ધ આશ્રમો ક્યારેય ભારતમાં ઓછા નથી થતા, વધતા જ જાય છે. જીવન જીવતા આવડે તો આનું આ જીવન આપણે આનંદ આપે, નકર આનું આ જીવન આપણને ઝેર કરી નાખે. માણસને ઓપરેટ કરતા હોવું જોઈએ. તમને ગાડી આપી પણ ચલાવતા તો શીખવું પડે ને. ભગવાને જીવન તો આપ્યું છે આપણને, સમૂહમાં રહીએ છીએ આપણે, સ્વભાવ એકાબીજી ના હોય, નાના મોટા પ્રશ્ન આવ્યા કરે, એકલા નથી રહેતા આપણે. તો ચલાવી લેતા શીખીએ આપણે તો વાંધો ન આવે.